नमस्ते विद्यार्थी मित्रों, केम छो? बधा मजा में? श्री संत ज्ञानेश्वर यूट्यूब चैनल में आप सबनु स्वागत छे। धोरण पहलू विषय छे गणित गमत। विषयांक में छे 21-50 सुधीनी संख्या, बराबर छे। आपणे स्वापोथीमां पाठ पूरो थवा ज आव्यो छे। हवे छेला बे पेज छे, आपणे स्वापोथीमांथी ना समझवाना छे। अने पाठ्यपुस्तकमां तो आपणे के दिवसनो पाठ छे पूरो थई गयो छे। तो हवे आपणे स्वापोथीमांथी विस्तृत छे ए आपणे जोशुं। चलो पेज नंबर 31 ऊपर छे, चालो गृह कार्य करिए। बराबर छे, तमारे होमवर्क में करवानुं छे, मारी साथे ज लखता जाजो। प्रश्न पहेलो, गणो अने साचा अंक ઉપર વર્તુળ કરો। બરાબર, આ એક છે એમાં 10 તમને આ જે ત્રિકોણ છે આપેલા છે, તો કે આપણે કેટલા ગણવાના છે? તો કે 10 20 21 22 અને 23, તો 23 છે એના ઉપર તમારે સર્કલ કરવાનું છે। એના પછી આ સળી છે તો 10 20 30, તો 30 ઉપર સર્કલ કરવાનું। એના પછી આ જે માળા આપેલી છે, બરાબર, તો 10 20 30 31 32 33 34 35 36, તો 36 ઉપર શું કરવાનું? સર્કલ। એના પછી 10 20 30 31 32 33 34 35 36 37 38, તો તગડે આઠડે 38 છે એના ઉપર તમારે સર્કલ કરવાનું છે। એના પછી 10 20 30 40 અને 50, તો 50 ક્યાં છે? તો અહીંયા છે, તો એના ઉપર સર્કલ કરવાનું। એના પછી તમને પાન આપેલા છે 10 20 30 40 41 42 43 44 45, તો ચોગડે પાછળે 45 છે એના ઉપર સર્કલ કરવાનું। એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2, મણકા ગણો અને સાચા અંકો સાથે જોડો। બરાબર, આ બધા મણકા છે ગણીને અહીંયા જે તમને સાચા અંક આપેલા હોય એના સાથે જોડવાના છે। તો આ જે આખા બ્લુ કલરના જે આપેલા છે એ 10-10 મણકા છે, તો આપણે ગણીશું 10 20 30 31 32 33 34 35, તો 35 સાથે જોઈન્ટ કરવાનું। એના પછી બીજું 10 20 30 31 32 33 34 35 36 37, તો 37 જ્યાં હોય એની સાથે જોઈન્ટ કરવાનું છે। એના પછી 10 20 અને અહીંયા એક જ છે એટલે કે 21, તો 21 છે એની સાથે જોઈન્ટ કરવાનું, અને સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે। એના પછી 10 20 21 22 23 24 25 26 27 28 29, 29 કેમ થાય? બગડે નવડે, તો 29 છે એની સાથે જોઈન્ટ કરવાનું છે। એના પછી 10 20 30 40 41 42 43, તો 43 છે એની સાથે જોઈન્ટ કરવાનું। એના પછી છેલ્લું 10 20 30 40 41 42 43 44 45 46 47 48, તો 48 છે એની સાથે જોઈન્ટ કરવાનું છે। ચલો એના પાછળનું પેજ, ચલો પેજ નંબર 32 ઉપર પ્રશ્ન નંબર 3, ખૂટતા અંક છે એ લખવાના છે। બરાબર, અહીંયા 7 આપેલા છે, તો 7ની આગળ પાછળ જે સંખ્યા આવે એ લખવાની છે, એટલે કે અહીંથી આપણે સ્ટાર્ટ કરવાનું 4 પછી 5 છ, 7 આપેલા છે, 8 9 10 11 આપેલા છે, 12 13 14 15 16 17 છે આપેલા છે, 18 19 20 21 22 23 આપેલા છે, 24 25 26 27 28 આપેલા છે, 29 30 31 32 આપેલા છે, 33 34 35 36 37 38 39 આપેલા છે, એના પછી 40 41 42 43 44 45 આપેલા છે, 46 અને 47। ચલો પ્રશ્ન નંબર 4, સંખ્યા લખો, એમાં તરત પહેલાંની તરત પછીની અને વચ્ચે। ચલો તરત પહેલાંની સંખ્યા છે એમાં 24 29 32 આ જે સંખ્યા આપેલી છે એના આગળની સંખ્યા આપણે લખવાની છે, તો 24ને પહેલાં કઈ સંખ્યા આવે? બગડે તગડે 23, એના પછી 29 છે, તો એના પહેલાં કઈ સંખ્યા આવે? બગડે આઠડે 28, એના પછી 32 પહેલાં કઈ સંખ્યા આવે? તગડે એકડે 31, એના પછી 36 છે, તો એની પહેલાં કઈ સંખ્યા આવે? તગડે પાંચડે 35, એના પછી 23 આપેલા છે, તો 23 પહેલાં કઈ સંખ્યા આવે? બે બગડા 22,
એના પછી 39 આપેલા છે, તો 39 પહેલાં કઈ સંખ્યા આવે? તગડે આઠડે 38. એના પછી 42 આપેલા છે, તો 42 પહેલાં કઈ સંખ્યા આવે? ચોગડે એકડે 41. એના પછી કઈ સંખ્યા આપેલી છે? 44. તો 44 પહેલાં કઈ સંખ્યા આવશે? 43. એના પછી 46. 46 પહેલાં કઈ સંખ્યા આવે? ચોગડે પાંચડે 45. એના પછી 50 આપેલા છે, તો 50 પહેલાં કઈ સંખ્યા આવે? 49. એના પછી તરત પછીની સંખ્યા 21 પછી 22, 24 પછી 25, 29 પછી 30, 33 પછી 34, 37 પછી 38, 42 પછી 43, 45 પછી 46, 47 પછી 48, 25 પછી 26 અને 49 પછી 50. હવે એના પછી વચ્ચેની સંખ્યા છે 22, ખાલી જગ્યા 24, એટલે કે 22 23 24. એના પછી 26 અને 28 છે, તો 26 27 28. એના પછી 31 અને 33 આપેલા છે, તો 31 32 અને 33. એના પછી 34 35 36. એના પછી 38 39 40, 42 43 44, 45 46 47, 35 36 37, 47 48 49, અને છેલ્લે છે 40 41 અને 42. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. ગોળમાં આપ જે સર્કલ છે એમાં આપેલા સંખ્યા શોધો અને જોડો. તો અહીંયા ગોળ અહીંયા જે સર્કલ છે એમાં તમને 23 સંખ્યા આપેલી છે, બરાબર? બગડે તગડે 23, તો 23 જ્યાં હોય એની સાથે તમારે જોઈન્ટ કરવાનું છે. એના પછી અહીં તમને 42 આપેલા છે, તો ચોગડે બગડે 42 હોય એની સાથે જોઈન્ટ કરવાનું. અને છેલ્લું છે એમાં તગડે ચગડે 34 આપેલા છે, તો છેલ્લી જે સંખ્યા હોય એની સાથે જોઈન્ટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 31 અને પેજ નંબર 32 છે એ તમારે સ્વાપોથીમાં વ્યવસ્થિત રીતે લખવાનું છે. થેન્ક યુ.